साबरकांठा जिल्लाना ईडर तालुकाना जादर गामे 3 दिवसीय लोकमेळो भरावाय छे त्यारे मुद्रणेश्वर महादेवथी प्रसिद्ध थयेला गाममां लोको 3 दिवस मेळानी मजामां आवे छे। तो कोई झेरी जनावर करड्युं होय तो अहीं झेर उतारवामां आवे छे अने दादानी जे पण मनोकामना मानवामां आवे ते परिपूर्ण पण थती होय छे। तो कोरोना काळ बाद मेळो भराता लोको पण मोटी संख्यामां उमटी पड्या हता। ओळख ज मेळाओथी छे त्यारे साबरकांठा ईडरना जादर खाते भादरवा मासना बीजा सोमवारथी आ मेळानो प्रारंभ थाय छे अने लाखोनी संख्यामां दर्शनार्थीओ અહીં આવીને મુદ્રેશ્વર મહાદેવના દર્શન કરીને સાથે સાથે મેળાની મજા પણ માણતા હોય છે। અહીં મેળામાં 1 થી 1.5 લાખથી વધુ શ્રીફળ દરરોજ ચડાવાય છે અને ઝેરી જાનવર કરડવાની પણ બાધા આખડી અહીં પૂરી થાય તેવી માન્યતા છે। કહેવાય છે કે અહીં વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે અને જ્યાં સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યાં સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત જ ઝેર ઉતરી જાય છે તેવું માનવામાં આવે છે। ભક્તોને મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે। આ મંદિર 400 વર્ષ જૂનું છે અને મેળો પહેલાં ગામ ત્યાં આગળ હતું, પહેલાં મેળો ત્યાં ભરાતો હતો આગળ કોલેજની આગળ। હવે જેમ જેમ સુધારો થતો ગયો એમ ગામ અહીં આગળ આવ્યું અને આ જે મેળો છે એ પંચાયતને સરકારની જગ્યા છે ત્યાં મેળો ભરાય છે। આ જે મેળો ભરાય છે એની મહત્વતા એટલી માટે વધારે છે કે જગ્યા ખૂબ ખુલ્લી છે એટલે લોકોને બહુ સાનુકૂળતા વધારે આવે છે। લોકમેળાની સંસ્કૃતિમાં ચગડોળનું ખૂબ મહત્ત્વ છે, ખાણીપીણીની ખૂબ મહત્ત્વ છે, નાના રમકડાનું ખૂબ મહત્ત્વ છે। આ ગ્રામ્ય વિસ્તાર છે એટલે લોકો પાસે એટલા બધા પૈસા ના હોય કે જે 500 રૂપિયા 700 રૂપિયાની બોટલ ખરીદી શકે અને 25 રૂપિયાનું ડૂડું છોકરાને ઘેર લઈને જાય તો ખુશ થાય। એટલે વાતાવરણની દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ મેળાનું મૂલ્યાંકન ખૂબ ઉત્તમ પ્રકારનું છે। હવે અહીં આ મંદિરમાં સર્પદંશનું ખૂબ મહત્ત્વ છે। કોરોના કાળના 2 વર્ષ બાદ જાદર ખાતે ફરી એક વખત આ મેળો ધમધમતો થયો છે। मुद्रेश्वर महादेवथी ओळखाता शिव मंदिरनी स्थापना मोगल काळमां थई हती। तो अहींनुं शिवलिंग पण अलग ज छे। आम तो अन्य शिव मंदिरमां शिवलिंग ऊपर होय छे त्यारे अहीं अंतर्मुखी शिवलिंग छे। एक मान्यता एवी पण कहेवाय छे के अहीं शिव स्वरूप नाग प्रगट थयो हतो अने ते बळतो हतो तेने बचावेल हतो अने बस त्यारथी ज अहीं शिव मंदिर स्थापित करायुं छे અને ત્યારથી લોકોમાં અહીં સર્પદંશની માન્યતા છે કે ઝેર ઉતરી જાય અને સર્પદંશથી પીડિતને શિવકૃપાથી રાહત મળે છે। ભાદરવાના બીજા સોમવારથી આ 3 દિવસ માટેનો જે કંઈ મેળાનું આયોજન છે તેમાં લોકોની શ્રદ્ધા છે। આમાં ઝેરી સાપ કે એવા માટેનું બહુ મહત્ત્વ પહેલેથી છે। તો આજુબાજુના 50 ગામના લોકો અને રોજ લગભગ તો 3 લાખ લોકો રોજની મુલાકાત લે છે અને મુલાકાત દરમિયાન લોકોને શ્રદ્ધા છે કે જેથી કરીને વધારે લોકો આ આજુબાજુના ગ્રામ્ય લોકોમાંથી એક માન્યતા છે કે આ સાપનું ઝેર ઉતરી જાય છે અને તંત્ર દ્વારા એવી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી કે દરેક વિભાગવાર જુદા જુદા સ્ટોલોની ફાળવણી કરવામાં આવી છે અને એ સ્ટોલોની અંદર જે કંઈ સાફ સફાઈ એને સ્વયંભૂ ગ્રામ લોકો અને સરપંચો સભ્યો તમામે તમામ જુદા જુદા સ્ટોલો અને જુદા જુદા વિભાગોનું માર્ગદર્શન આપે છે અને માર્ગદર્શન પ્રમાણે બધી જ વ્યવસ્થાઓ અને કેમેરાઓ દ્વારા જે કંઈ આ લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પીવાની પાણીની વ્યવસ્થા તેમજ સાફ સફાઈની વ્યવસ્થા રોજે રોજ કરવામાં આવે છે। જાદરના મેળાને માલવાની સાથે અહીં મુદ્રેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા છે અને જેને લઈને મેળામાં માલવાની સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને દર્શનની સાથે ભક્તો મેળો માણીને આનંદ પણ માણતા હોય છે। સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા। भादरवी पूनम ने लईने शाळाजी मंदिरना समयमां फेरफार करवामां आव्यो छे त्यारे भादरवी पूनम निमित्ते यात्रिकोना दशहराने ध्यानमां राखीने शाळाजी मंदिर